નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં છો ને? આજે આપણે ધોરણ 1 માં અંગ્રેજી વિષય ભણીશું. અંગ્રેજી વિષયમાં આપણે આગળ શું શું શીખી ગયા બાળકો? તો સૌપ્રથમ તો આપણે પ્રથમ એબીસીડીનો મહાવરો કરતા શીખી ગયા હતા, ત્યારબાદ આપણે બીજી એબીસીડીનો મહાવરો કરતા પણ શીખી ગયા હતા. એટલે કે કેપિટલ એબીસીડી અને સ્મોલ એબીસીડી બંને એબીસીડી આપણે શીખી ગયા મહાવરો કરતા. હવે એના પછી શું આવશે? તો આજે આપણે શું ભણીશું? તો પ્રથમ અને બીજી એબીસીડીનો સાથે મહાવરો કરતા આજે આપણે શીખવાનું છે. શું કરવાનું છે? પ્રથમ અને બીજી એબીસીડી બંનેના મૂળાક્ષરો આજે આપણે સાથે લખીને મહાવરો કરવાનો છે. તો એબીસીડી ચાલુ કરીશું. એટલે સૌ પ્રથમ આપણે શું લખીશું? શું આવે? એ આવે. શું આવે? એ આવે. એ ફોર એપલ આવે, કેપિટલ એ, એટલે કે પ્રથમ એબીસીડી જોઈએ. અને બાજુમાં તમારે સ્મોલ એ લખવાનું છે. આવી રીતના તમારે એ થી ઝેડ સુધી એબીસીડી પૂર્ણ કરવાની છે બંને સાથે. એ પછી શું આવશે બાળકો? બી ફોર બોલ, કેપિટલ બી અને સ્મોલ બી. એના પછી શું આવશે બાળકો? બી પછી સી આવશે. શું આવશે? સી ફોર કેટ, કેપિટલ સી અને સ્મોલ સી. સી પછી શું આવશે બાળકો? બી ફોર ડોગ આવશે. ડોગ એટલે કે કૂતરો. અને એની સામે તમારે સ્મોલ ડી લખવાનું છે. એના પછી શું આવશે બાળકો? ઈ આવશે. એ બી સી ડી ઈ આવશે. શું આવશે? ઈ. મનમાં બોલતા જવાનું અને તમારે લખતા જવાનું. કેપિટલ ઈ, ઈ ફોર એલિફન્ટ. એલિફન્ટ એટલે કે હાથી. એની સામે તમારે સ્મોલ ઈ લખવાનું છે. એ બી સી ડી ઈ. પછી શું આવશે? એફ આવશે. શું આવશે? એફ આવશે. એફ ફોર ફીશ. ફીશ એટલે કે માછલી. અને એની સામે આપણે શું લખવાનું છે? સ્મોલ એફ લખવાનું છે. શું લખવાનું છે? સ્મોલ એફ. એફ પછી શું આવશે બાળકો? જી આવશે. તો આપણે પ્રથમ એબીસીડીનો જી લખવાનું અને સામે બીજી એબીસીડીનો જી. આ જી તમારે સ્મોલ જી તમારે બીજી લાઈનથી ચાલુ કરવાનો છે. એટલે કે નીચેની લાઈનથી લખવાનો છે તમારે. ત્રણ લાઈનમાં પણ તમારે બીજી લાઈનથી ચાલુ કરવાનો છે. એચ જી પછી શું આવશે? એચ આવશે. કેપિટલ એચ અને એની સામે સ્મોલ એચ. એના પછી આઈ આવશે. શું આવશે? આઈ ફોર આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ એટલે કે આઈસ્ક્રીમ. એની સામે સ્મોલ આઈ. એ તમારે બે લાઈનમાં લખવાનું છે. એચ આઈ પછી શું આવશે? જે આવશે. જે ફોર જોબ. એની સામે સ્મોલ જે. આ જે પણ તમારે લખવાનું છે. ત્રણ લાઈનમાં પણ તમારે બીજી લાઈનથી ચાલુ કરવાનું છે. આઈ જે પછી શું આવશે? કે ફોર કાઈ. અને એની સામે સ્મોલ કે. કે પછી શું આવશે? જે કે પછી એલ આવશે. એલ ફોર લાયન. લાયન એટલે કે સી. હવે એની સામે તમારે સ્મોલ એલ લખવાનું છે. એલ પછી શું આવશે? એમ આવશે. શું આવશે? એમ. એમ ફોર મંકી. અને એની સામે તમારે સ્મોલ એમ લખવાનું છે. એમ પછી શું આવશે? એલ. એમ. એન આવશે. એન ફોર નેસ્ટ. અને સ્મોલ એન. એન. એન પછી શું આવશે? ઓ આવશે. શું આવશે? ઓ ફોર ઓરેન્જ. અને એની સામે સ્મોલ ઓ. એમ. એન. ઓ. પછી શું આવશે? પી આવશે. પી ફોર પેરોટ. અને સ્મોલ પી. સ્મોલ પી પણ તમારે ત્રણ લાઈનમાં લખવાનું છે, પણ બીજી લાઈનથી ચાલુ કરવાનું છે. પી પછી ક્યુ આવશે. શું આવશે? ક્યુ આવશે. ક્યુ ફોર ક્યુન. ક્યુન એટલે કે રાણી. એની સામે સ્મોલ ક્યુ. ક્યુ પછી આર આવશે. શું આવશે? આર. એટલે કે પહેલા કેપિટલ આર અને પછી સ્મોલ આર. આર પછી શું આવશે? એસ આવશે. શું આવશે? એસ ફોર સન. અને એની સામે સ્મોલ એસ. એસ પછી શું આવશે? ટી. ટી ફોર ટાઈગર. એની સામે સ્મોલ ટી.
एस टी पछी शू आवशे यू फॉर अम्ब्रेला अने एनी सामे स्मॉल यू यू पछी वी आवशे शू आवशे वी फॉर वैन एनी सामे स्मॉल वी यू वी पछी शू आवशे डबल्यू डबल्यू फॉर वॉच एनी सामे स्मॉल डबल्यू वी डबल्यू पछी एक्स एक्स फॉर एक्स मस्ट बी एनी सामे पण स्मॉल एक्स एना पछी वाय वाय फॉर यार स्मॉल वाय अने छेले शू आवशे बाळको जेड वाय पछी जेड फॉर जेब्रा कैपिटल जेड अने स्मॉल जेड तो अहीं एबीसीडी पूरी थई प्रथम अने बीजी एबीसीडी नो साथे महावरो पूर्ण थयो हवे बाजूमां जोवो बाजूमां शुं आपी छे सूचना सरखा मूळाक्षर जोड़ो आ कई एबीसीडी ना मूळाक्षरो छे तो बीजी एबीसीडी ना मूळाक्षरो छे प्रथम एबीसीडी ना मूळाक्षरो जोड़ता आपणे अगाउ शीखी गया हता आ हवे बीजी एबीसीडी ना छे सरखा मूळाक्षर जोड़वानो छे तो सौ प्रथम शुं आप्युं छे वी आप्यो छे शुं आप्यो छे वी आप्यो छे तो सामेनी लाइनमां જ્યાં પણ વી હોય ત્યાં તમારે જોડી દેવાનું છે તો ત્રીજા નંબરમાં તમારે વી આપ્યો છે ત્યાં તમારે જોડી દેવાનું છે એના પછી શું આપ્યું છે બાળકો એચ કહેવાય શું કહેવાય એચ તો સામેની લાઈનમાં જ્યાં પણ એચ આપ્યો હોય ત્યાં તમે જોડી દો એના પછી એસ આપ્યો છે શું આપ્યું છે એસ ફોર સન સામેની લાઈનમાં જ્યાં પણ હોય સૌ પ્રથમ જ આપ્યો છે ત્યાં જોડી દો એના પછી બી આપ્યો છે સ્મોલ બી તો બી પણ બીજા નંબરમાં આપેલો છે ત્યાં જોડી દો એના પછી એ આપ્યો છે તો એ સૌથી છેલ્લે આપ્યો છે એના પછી ડબલ્યુ ફોર વર્ડ તો હવે છેલ્લો ડબલ્યુ ડબલ્યુ ને પણ જોડી દો તો સરખા મૂળાક્ષર પણ આજે જોડ્યા બરાબર તો આજે આપણે શું શીખ્યા પ્રથમ અને બીજી એબીસીડીનો સાથે મહાવરો કરતા પણ શીખ્યા અને સ્મોલ એબીસીડી એટલે કે બીજી એબીસીડીના સરખા મૂળાક્ષરો પણ આપણે શીખ્યા હવે અગાઉના વિડીયોમાં આપણે આગળ શીખીશું